મિત્રો, તકને ઓળખતા શીખજો, કારણ કે તક એ જીવનમાં એક જ વખત મળે છે. દરેક તકનો ચોક્કસ સમય હોય છે. તક આપણને જીવનમાં વારંવાર મળતી નથી. જો આપણી સામે કોઈ તક આવીને ઊભી હોય, ત્યારે જો આપણે આપણી તકને ઓળખતા ના શીખીએ તો હાથમાંથી આપણી તક જતી રહેતી હોય છે. જીવનમાં દરેક વ્યક્તિનું એક ગોલ્ડન પીરિયડ હોય છે. એ પીરિયડ એક દરેકના જીવનમાં ભગવાન મોકલતો હોય છે. ત્યારે આ ગોલ્ડન પીરિયડ દરમિયાન આપણે જો આ ગોલ્ડન પીરિયડમાં આપણું કેરિયર સેટ ના કરીએ અને એ ગોલ્ડન પીરિયડ સમયે આપણે સજાગ ના રહીએ તો આપણા જીવનની અંદરથી જે આપણને મળેલી તક જતી રહી છે. એટલે મારા યુવાન ભાઈ બહેનો, કે તમારો જો ગોલ્ડન પીરિયડ ચાલતો હોય તો એને ઝડપી લેજો, કારણ કે અમુક સમય એવો હોય છે જે ખૂબ જ મહત્ત્વનો હોય છે. અને એ મહત્ત્વનો સમય જ્યારે તમારા જીવનમાંથી નીકળી જાય ત્યારે તમારી પાસે પસ્તાવા સિવાય કોઈ બીજી વાત રહેતી નથી, બીજો કોઈ રસ્તો રહેતો નથી. એટલે કીધું છે કે સમય બલવાન હે નહીં બલવાન પુરુષ, કાબે અર્જુન લૂંટ્યા વહી બાણ વહી તીર. એટલે જીવનની અંદર સમય એ ખૂબ મહત્ત્વનું પાસું છે. સમયને સાચવી લો, સમયને ઓળખી લો, સમયની સાથે ચાલો, એમ આપણા બધા લોકો કહે છે. બધા મોટિવેશનલ સ્પીકરો આપણને એમ જ કહે છે કે સમયને સાચવો. એટલે તમારી પાસે જે સમય છે આ સમયને તમે એવો સદુપયોગ કરો, આ સમયને તમે તમારા જીવનનું એવું કેરિયર બનાવી લો કે આવનારો પાછલો સમય તમારો સુખમય વીતે, તમારા જીવનમાં સુખ આવે, શાંતિ આવે, આનંદ આવે. પણ એના માટે આપણે આજના સમયને આપણે સાચવવો પડશે. મિત્રો, કોઈ પણ કાર્ય એમને એમ થઈ જતું નથી. કોઈ પણ કાર્ય થવા પાછળ ઘણી બધી મહેનત, ઘણી બધી ધીરજ, ઘણી બધું પ્લાનિંગ અને ઘણી બધી મહેનત છુપાયેલી હોય છે. આજે આપણને કોઈ પણ વસ્તુ ઝડપી જોઈએ છે. આજની પેઢી ઝડપી સફળતા માગે છે, પણ કોઈ પણ કાર્ય ઝડપથી થતું નથી. કોઈ પણ કાર્ય જ્યારે થાય છે ત્યારે એના સમય જ થતું હોય છે. એના માટે ખૂબ ધીરજ રાખવાની હોય છે. પણ ભગવાને કીધું છે કે તમે મહેનત કરતા જાઓ, કરતા જાઓ, ફળની આશા રાખ્યા વગર ખૂબ મહેનત કરો, ખૂબ મહેનત કરો. એટલે ગીતામાં ભગવાન કહે છે, કામ કરતો જા, હાંખ મારતો જા, મદદ તૈયાર છે. તમે અમુક કાર્ય નિસ્વાર્થ ભાવે કરો, એમાં મને કંઈ પણ મળે એવી આશા રાખ્યા વગર, એકદમ નિસ્વાર્થ ભાવે ફળની આશા રાખ્યા વગર કરો, જીવનમાં સફળતા જરૂર મળશે. તમે આજે સફળતા ઝંખી રહ્યા છો, પણ સમય તમારો આવશે એટલે તમને જરૂર સફળતા મળશે. તમારી મહેનત, તમારી લગન એ તમારો સમય નક્કી કરે છે. એટલે નિરાશાથી હારી ના જાઓ, નિષ્ફળતાથી હારી ના જાઓ. ક્યારેય પણ નિષ્ફળતાથી ડરી જવું નહીં, રિસ્ટાર્ટ કરો. જીવનમાં એક વખત નિષ્ફળ થયા એટલે એનો મતલબ એવો નથી કે આપણે નિષ્ફળ થતાં જ રહીશું. પણ નિષ્ફળતા એક સફળતાની ચાવી છે એમ કહેવાય છે. તો નિષ્ફળતાનો સદુપયોગ કરી અને ફરી પાછા મહેનત કરો, ખૂબ મહેનત કરો. એટલે કીધું છે કે કંઈક કામ થવા પાછળ ખૂબ બધું મહેનત, ખૂબ બધી લગન અને ધીરજની જરૂર હોય છે. મારા યુવાન મિત્રો, તમે તમારા જીવનમાં મળેલા સમયને, તકને ઓળખી લેજો અને ખૂબ મહેનત કરજો, ખૂબ જ મહેનત કરજો, કે જેથી કરીને તમારું ભાગ્ય પણ એમ કહે કે ખુદી કો કર બુલંદ ઇતના કે હર તકદીર બનાને સે પહેલે ખુદા ખુદ બંદો સે યહ પૂછે કે બતા તેરી રજા ક્યા હૈ.
એટલે પોતાની જાતને એટલી બધી મહાન બનાવો, એટલી બધી પુરુષાર્થથી એક બનાવો કે જેથી કરીને તમને સફળતાની સીડી આપોઆપ મળી જાય અને ભગવાનને પણ તમને ફળ આપવાનું મન થઈ જાય. મિત્રો, ભગવાન ક્યારેય કોઈની સાથે અન્યાય કરતો નથી, પરંતુ આપણી મહેનત, આપણી લગન અને આપણો પુરુષાર્થથી જ આપણું ભાગ્યનું નિર્માણ થતું હોય છે. ભાગ્ય પણ પુરુષાર્થને જ આધીન હોય છે. કોઈ પણ પેલી સંસ્કૃતમાં કહેવત છે કે સુતેલા સિંહના મુખમાં હરણા પ્રવેશી જતા નથી, એટલે મહેનત તો કરવી જ પડશે. જીવનમાં મહેનત કર્યા વગર આપણને કશું જ પ્રાપ્ત થતું નથી, પુરુષાર્થ કર્યા વગર કશું જ પ્રાપ્ત થતું નથી. પણ આપણે યોગ્ય સમયે જો એ મહેનત કરીએ તો, જો સમય નીકળી ગયા પછી આપણે ગમે એટલી મહેનત કરીએ, ગમે એટલું પુરુષાર્થ કરીએ, પણ એનો કોઈ મતલબ નથી. તો મિત્રો, આ સાથે મારી આજની વિચાર અહીં પૂર્ણ કરું છું. મિત્રો, તમે સમજી ગયા હશે મારી વાતને. તો આ વિડિયો જો તમને સારો લાગે તો એનો લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રને પણ ફોલો કરજો. આ સાથે આજનો દિવસ શુભ રહે, મંગલમય રહે એવા શ્રી અનિલભાઈ ચૌધરીના પ્રણામ સાથે. અસ્તુ. જય હિન્દ. જય ભારત.